દોસ્તો, આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે. સ્વાધ્યાય દાખલા નંબર 9.17. 9.17માં આપણને એક આકૃતિ આપી દીધી છે કાચના ફાઈબરની. આ કાચના ફાઈબરનો વક્રી ભવનાંક 1.68 છે, મતલબ જે આ અંદરનો વિસ્તાર છે ને એનો વક્રી ભવનાંક 1.68 છે. આપણે નામ આપતા રહીએ તો અંદરના વક્રી ભવનાંકને μ1 કહીએ તો 1.68 આપી દીધો છે આપણને. અને પ્રકાશનળીનો આડછેદ દર્શાવે છે. બહારની બાજુ 1.44નું વક્રી ભવનાંક ધરાવતું માધ્યમ આપી દીધું છે. તો આ જે માધ્યમ છે એને μ2 કહીએ તો 1.44 એનો વક્રી ભવનાંક છે. અહીંયા 3 વક્રી ભવનાંક થશે, એક તો આ અંદરનો, એક આ બહારનો, એટલે આ જે એનો જે સ્તર છે એનો, અને એક અહીંયા એરનો પણ આપણે યાદ રાખીએ. એરનો કેટલો રહેશે? 1. જેની જરૂર પડશે તો આપણે ઉપયોગ કરી લઈશું. તો આ થઈ ગયા આપણા વક્રી ભવનાંક. હવે આપણને શું કહ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આઈ ખૂણે આપાત કિરણનું આપાત થાય છે અને પછી જ્યારે અંદર ગયા પછી પૂર્ણ આંતરિક પરાવર્તન I" ખૂણે થાય છે. તો આના માટે જરૂરી આપાત કિરણને નળીના અક્ષ સાથેનો કોણ વિસ્તારની રેન્જ જણાવો, મતલબ કેટલા વિસ્તારમાં એ બહારની બાજુએ. પછી બીજું રેન્જ જણાવવાનું છે. જો પાઇપની બહારની બાજુ કોઈ આવરણ ન હોય તો તમારો જવાબ શું આવશે? તો આપણે અહીંયા આપાત કોણ મેળવવાનો છે. તો એ પહેલાં આપણે એક વાત વિચારી લઈએ કે અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન માટે આપણે નામ આપી દઈએ, આ એ નામ આપીએ અને બી નામ આપીએ. આ બિંદુ બી છે. તો બી આગળ પૂર્ણ આંતરિક પરાવર્તનની વાત કરીએ તો બી આગળ બે માધ્યમ હશે, એક અંદરનું અને એક બહારનું, એ બંનેનો વક્રી ભવનાંક μ1. તો અહીંયા I" ખૂણે આપાત થાય તો જવાબ એ માટે લઈએ કે બી આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન માટે, બી આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન માટે સ્નેલનો નિયમ લઈએ. ચલો, તો અંદરથી આપાત થાય છે તો શું થશે? μ1 અંદરનો અને અહીંયા આગળ સાઇન, આપણે IC લઈએ કારણ કે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે IC જોઈએ, અને ઇઝ ઇક્વલ્સ ટુ μ2. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ખબર છે ને આપણે કમસેકમ 90 તો જોઈએ. તો આપણે sin IC લખીએ. sin IC ક્રિટિકલ એંગલ કેટલો મળે છે તો આપણે જાણીએ છીએ μ2/μ1. sin 90ની કિંમત તો 1 થશે. તો આની કિંમત અહીંયા મૂકીને મેળવી દઈએ, 1.44 / 0.68. તો આપણને આની ન્યુમેરિકલ વેલ્યુ 0.8571 મળે છે. તો sin IC ને 0.8571માં જો તમે સાઇનોસાઇડલ કોષ્ટક જુઓ તો IC ની વેલ્યુ તમને મળે છે લગભગ 59 ડિગ્રી મળે છે. આ 59 ડિગ્રી. હવે એનો અર્થ એવો થયો કે 59 ડિગ્રી આ ખૂણો મળે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ક્રિટિકલ એંગલ હોવો જરૂરી છે. તો પૂર્ણ આંતરિક પરાવર્તન માટે થીટાનું મૂલ્ય IC થી મોટું થવું જોઈએ, મતલબ અહીંયા જે ખૂણો આપાત થાય ને એ ખૂણો પૂર્ણ આંતરિક પરાવર્તન માટે I" આપણે અહીંયા I" બતાવેલું છે, I" greater than IC. તો મતલબ આને ધારો કે 59 માની લઈએ અને આને 90 માની લઈએ તો R મળી જાય. તો એ આગળ વક્રી ભવન કોણ R બરાબર કેટલો મળશે? I" + 90. I" કમસે કમ 90 હોય
હા 90 માઇનસ આઈ ડબલ એસ, કારણ કે આ તો બાદ કરવો પડશે ને, અથવા તો હા બરાબર છે, તો 90 માઇનસ આઈ ડબલ એસ. ચલો આ 90 લઈ લીધું, આઈ ડબલ એસની વેલ્યુ આપણે 59 લીધી, તો આરનું મૂલ્ય મિનિમમ આપણને કેટલું મળવું જોઈએ? 31 ડિગ્રી. વક્રી ભવન કોણ, જો વક્રી ભવન કોણ 31 ડિગ્રી મળે તો હવે આપણને રેન્જ મળી શકે. કારણ શું છે? તો કે એ આગળ સ્નેલનો નિયમ લઈ લઈએ, તો એ આગળ સ્નેલનો નિયમ લેતા એ આગળ સ્નેલનો નિયમ લેતા એ આગળ સ્નેલનો નિયમ લેવો હોય તો 12 એર છે અને આઈ તો મ્યુ એ સાઇન આઈ, મ્યુ એ સાઇન આઈ બરાબર મ્યુ વન સાઇન આર, કારણ કે અંદર શું છે? મ્યુ વન સાઇન આર. મ્યુ એની કિંમત મૂકી દઈએ અહીંયા, અહીંયા લઈ લઈએ આપણે, મ્યુ એની કિંમત છે 1, સાઇન આઈ આપણે મેળવવાનો છે, અને સાઇન આરની કિંમત સાઇન 31, અને મ્યુ વનની કિંમત આપણી પાસે છે કેટલી છે? 1.68. તો સાઇન આઈ આપણને મળશે, સાઇન 31ની કિંમત આપણે જુઓ કેટલી મળે છે આપણને સાઇનોસાઇડલ પરથી, 0.5156 ઇન્ટુ 1.68. તો સાઇન આઈ તમે મેળવશો તો, ન્યુમેરિકલ કેલ્ક્યુલેશન કરશો તો 8662 મળશે, ને એના પરથી આઈ આપણને મળે છે લગભગ 60 ડિગ્રી. બરાબર, તો કહેવાનો અર્થ થયો કે 0 થી 60 ડિગ્રી એ આપાત કહેલો ખૂણો હોય ને, અહીંયાથી 0 ડિગ્રી આમ તેમ, તો 0 થી 60 ડિગ્રીની રેન્જમાં જેટલા પણ કિરણો છે એ બધા જ કિરણ અંદર પ્રવેશશે, ને એ કિરણો માટે અહીંયા આગળ પૂર્ણાંતરિક પરાવર્તન થશે. તો આપણે લખીએ 0 થી 60 ડિગ્રીની રેન્જના બધા જ કિરણો વડે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે, આંતરિક પરાવર્તન થશે. ઓકે, હવે એક બીજો પણ પ્રશ્ન પૂછ્યો છે, એ પ્રશ્નનો જવાબ આપણો જે બી છે, બીનો જવાબ પણ લઈ લઈએ, કે જો પાઇપની બહારની બાજુ કોઈ આવરણ ન હોય તો તમારો જવાબ શું આવશે? સીધી વાત છે, પાઇપની બહારની બાજુ આવરણ ન હોય તો અહીંયા 1.44ના બદલે આપણો કેટલું થઈ જશે? 1 થઈ જશે. તો એ વખતે અહીંયા સીધે સીધો સ્નેલનો નિયમ લઈશું તો આપણને 12 માટે મળી જશે. તો લખી લઈએ કે બહારની બાજુ આવરણ ન હોય, બહારની બાજુએ આવરણ ન હોય તો સીધું જ લઈ શકીએ આપણે સાઇન આઈ ડબલ ડેશ સી બરાબર મ્યુ વન અપોન મ્યુ એર થઈ જશે, કારણ કે હવે આ જતું રહ્યું તો બહાર કઈ રહ્યું, એરનું માધ્યમ રહ્યું, તો સીધે સીધું આઈ ડબલ ડેશ સી સાઇન આઈ ડબલ ડેશ સી નું મૂલ્ય આપણે મેળવી શકીએ. એરનું 1 છે તો આનું કેટલું થશે? 1.68. તો આઈ ડબલ ડેશ નું મૂલ્ય આપણે મેળવીએ આઈ ડબલ ડેશ સી લગભગ 36 ડિગ્રી અને 5 મિનિટ થાય છે. તો હવે આપણે અહીંયા આગળ આઈ મળી જાય તો આપણે જાણીએ છીએ કે આઈ ડબલ ડેશ પ્લસ આર બરાબર આપણો 90 થાય, તો આર બરાબર કેટલો થશે? 90 માઇનસ 36 ડિગ્રી અને 36.5, હા 36.5 ડિગ્રી લઈશું આપણે, તો 36.5 ડિગ્રી, તો આપણને આરનું મૂલ્ય મળે છે લગભગ 53.5 ડિગ્રી.
53.5 ડિગ્રી. તો 0 થી 90 સુધી આપાત થતા બધા જ કિરણો, કારણ કે 53.5 ડિગ્રી થઈ ગયું, એટલે હવે લખી શકીએ કે 0 થી 90 સુધી આપાત થતા બધા જ કિરણોનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. ઓકે, તમે સમજી શકો છો સારી રીતે.